ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને છૂટા કરી દેવાનો છે ભરૂચ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સાહીઠ જેટલા કર્મચારીઓ કોરોના જેવી જીવલેણ બીમારી સામે પણ પોતાના જીવને જોખમે જિલ્લાના નાગરિકોની સેવા કરી હતી તેમ છતાં હાઉસિંગ એજન્સીઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી કે ફરજ બજાવતા સાહીઠ જેટલા લોકોને અચાનક છૂટા કરી દેવાતા કર્મચારીઓની હાલત કફોડી બનતા આજરોજ સિવિલના આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હાથમાં કટોરા લઈ ભાજપ દ્વારા રાજમાં કટોરા અમારા હાથમાં જેવા સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓના પગારમાં એજન્સીઓ છેલ્લા પાંચ વર્ષમાં દોઢથી બે લાખ રૂપિયાની ઉચાપત કરી છે આ બાબતે વારંવાર ફરિયાદો કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એનાથી વિપરીત આ કોરોના વોરિયર્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે બીજી બાજુ સિવિલ હોસ્પિટલના જે કોરોના વોરિયર્સ છે જેમણે બે વર્ષ જીવના જોખમે કોરોનાની કામગીરી કરી છે આવા કોરોના વોર જે દસ વર્ષથી નોકરી કરી છે એમને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ કર્મચારીઓએ પોતાનું ગુજરાન ચલાવવામાં પારવાર તકલીફો પડી રહી છે ગુજરાત સરકાર એક બાજુ કહે છે કોરોના વાયરસનું સન્માન કરો બીજી બાજુ આ કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારની આ બેવડી નીતિના વિરોધમાં આ કોરોના વાયરસ આજે ભીખ માગી અને એક ગુજરાત સરકારની બેવડી નીતિનો વિરોધ કરશે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ